श्री बहुचराजी बाल गरबी मंडल अजाब द्वारा छेला 50 वर्ष पूरा करीने 51 मा वर्ष मा प्रवेश करेल होय। आ गरबी मंडल मा एक खासियत ए छे के प्रमुख उपप्रमुख जेवा होदाओ नथी होता, बाळકો સંચાલન કરે છે અને નવે નવ દિવસ દર્શન અને ગરબા રમતી બાળાઓને મહાપ્રસાદ લેવડાવવામાં આવે છે। કોઈ પાસે ફંડ ફાળો ઉઘરાવવામાં આવતો નથી, સામેથી યોગદાન આવે તો સ્વીકારીને બાળાઓને લાણી વિતરણ કરવામાં આવે છે। ગયા વર્ષે ભક્તો દ્વારા જે ભેટ મળેલી તેમાંથી દરેક બાળાઓને કાનની સોનાની ચૂકની જોડી લાણીમાં આપવામાં આવી હતી અને ઝીરો બજેટથી શરૂ કરીને ઝીરો બજેટ પૂરું કરવામાં આવે છે। હાથ પર કોઈ શિલક રાખવામાં આવતી નથી। વ્યાસ ગરબી ચોકમાં શ્રી બહુચરાજી મંદિરના સાનિધ્યમાં દરરોજ લાઈવ અને હાથે બનાવેલી સામગ્રીથી ગરબી જોવા પધારતા ગામના સર્વ સમાજના લોકોને નાસ્તો કરાવવામાં આવે છે। સનાતની પરંપરા મુજબ નાત જાતના ભેદભાવ વગર દાતાશ્રીઓના ગુપ્ત દાનના સહયોગથી ચલાવવામાં આવે છે। કોઈ ડીજે કે લાઇટિંગના ખોટા ખર્ચાઓ નહીં, માત્ર ને માત્ર ગામડાની જૂની પરંપરા મુજબ બાળાઓ મહિલાઓ અને બાળકો દ્વારા રાસ ગરબા અને આરતી પૂજા અર્ચના કરીને નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે। અત્યાર બહુચરાજી યુવક મંડળ દ્વારા છેલ્લા 50 વર્ષથી એક નાના બાળકો દ્વારા આખું ગરબીનું સંચાલન કરવામાં આવે છે। કોઈ પણ પ્રમુખ ઉપપ્રમુખ કે ખજાન જેવા હોદાઓ ન હોવા છતાં નવે નવ દિવસ રાસ રમતી બાળાઓને અને આ રાસ ગરબા જોવા આવતા ગામના તમામ માય ભક્તોને અહીંયા મહાપ્રસાદ દરરોજ લેવડાવવામાં આવે છે અને આ પારંપરિક રીતે સંપૂર્ણ દેશી ઢબથી આ નવરાત્રી ઉજવવામાં આવે છે અને લોકો દ્વારા અનેરા ઉત્સાહ સાથે એક ધાર્મિક વાતાવરણ સાથે આયોજન દર વર્ષે કરવામાં આવે છે અને બહોળી સંખ્યામાં લોકો તેનો લાભ લે છે। આ મારી પાછળ જે આખે આખું ગ્રુપ દેખાય છે એ બધા જ યુવક મંડળના જે મિત્રો છે એમના સાથ અને સહકારથી આ નવરાત્રીનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે।